ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની માનસિકતાને નુકસાન પહોંચાડતી પબજી ગેમ ઉપર પ્રતિબંધ મૂકવામાં કરેલા આદેશોને પગલે પોલીસ અને કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલો તેમજ જાહેરમાં પબજી ગેમ રમવા ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પબજી ગેમ રમતા તેઓની માનસિકતાની વિપરીત અસર થતી ઉપરાંત વિદ્યાર્થીઓના શિક્ષણને પણ અસર પહોંચી છે. પ્રતિબંધિત એવા પબજી ગેમ અંગે ઇન ગુજરાત ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા કડોદરાની ખાનગી સ્કૂલોમાં જઈ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના મંતવ્ય જાણ્યા હતા. હું શ્રી સ્વામિનારાયણ વિશ્વવિદ્યાલય કડોદરાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે શ્રી તખ્તસિંહ ડી રાઠોડ, જે હાલ કડોદરાના સ્કૂલની અંદર ઇન્ચાર્જ આચાર્ય તરીકે નિયુક્ત કરેલ છે. તો આજના ઇન ગુજરાત ટીવીના માધ્યમ દ્વારા પબજી ગેમ અંગે જે હાલ દેશની અંદર રમત ચાલી રહેલી છે તે અંગે આપણા સાહિત્યકારોએ પણ કીધું છે કે આપણા દેશના યુવાનોને ડિસ્ટ્રિક્ટ એટલે કે ગેરમાર્ગે દોરવા માટેના જે પ્રયત્નો થઈ રહેલા છે વિદેશી કંપનીઓ દ્વારા એ ખરેખર યોગ્ય નથી. અને આજનો યુવાન જ્યારે આ મોબાઈલની અંદર પબજી ગેમ રમે છે ત્યારે એ યુવાન પોતાના ઘરની અંદર પોતાનું ધ્યાન રાખી શકતા નથી અને પોતાના માતા પિતા સાથે પણ ગેરવર્તન કરતા હોય છે. સાથે સાથે ભણવાની અંદર પણ આ બાળકો ચીડિયા બની જતા હોય છે અને અભ્યાસની અંદર પણ એની માઠી અસર પડતી હોય છે. માટે આજે સુરત જિલ્લાના કલેક્ટર સાહેબે જે જાહેરનામું પાડ્યું છે એ યોગ્ય છે અને અમે એના માટે અમારી શાળા એને ટેકો આપે છે અને અમારા શાળા સંકુલ દ્વારા પણ એના માટે જે જિલ્લા શિક્ષણ અધિકારી પણ જે પત્ર બહાર પાડ્યા છે એનું પણ અમે શાળા દ્વારા એનું પાલન કરીએ છીએ અને બાળકોને પબજી ગેમ વિશે ન રમવા માટેની અમે એને સલાહ સૂચન પણ આપી છે અને બાળકોને સમજાવ્યા પણ છે. હજી તો ગેમ આવી રહી છે માર્કેટમાં પબજી, અને હાલ તેમાં વિદ્યાર્થીઓ યુવાધન અને કેટલાક યુવાનો આ ગેમનો લાભ લઈને ઘણી ખરી ગેમ રમતા હોય છે. ત્યારે આ ગેમ છેલ્લા 6 મહિનાથી એટલા બાળકો અંદર ડૂબી રહ્યા છે કે ના પૂછો વાત. પરંતુ જ્યારે આ ગેમનો દુરુપયોગ થવા લાગ્યો છે અને ગેમના નુકસાનો જોવા મળી રહ્યા છે ત્યારે હાલ સુરતના કમિશનરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આ ગેમ પર પ્રતિબંધ લાદવામાં આવશે. અને જ્યારે હાલ આપણે અત્યારે કડોદરાની શાળામાં આપણે આવી ચૂક્યા છીએ ત્યારે અહીં પણ આપણે બાળકોના મંતવ્ય જાણીશું કે તેઓ ગેમ રમતા હતા અને શા માટે રમતા હતા અને શા માટે આજે છોડવામાં આવ્યું છે ત્યારે આપણે અહીંથી બાળકોના પ્રયાસો દ્વારા જાણવામાં આવશે. શું નામ છે? ક્યાં રહો છો? કડોદરા. આપ પબજી ગેમ રમતા હતા? કેટલા મહિના? લગભગ 4-5 મહિના. 4-5 મહિનાથી ગેમમાં શું હતું? ગેમમાં કંઈ નહીં, રમવાથી થોડો થ્રિલ અને રોમાંચ બનતો. જી, તો 3-4 મહિનાથી તમે જે ગેમ રમી રહ્યા હતા શું તમારા સ્વભાવ કે કોઈ અંગે તમને ફેરફાર લાગી રહ્યો હતો? હા, થોડોક ફેરફાર લાગી રહ્યો. જેમ કે હું ગેમ રમતો હોઉં ત્યારે કોઈનો ફોન આવે તો મારો સ્વભાવ બહુ ગુસ્સામાં આવે. બીજું કોઈ બધું ફેરફાર નથી. હાલ તમે ગેમ રમો છો? ના, મેં રમવાનું બંધ કરી દીધું. શા માટે? મારો મોબાઈલ ખરાબ થઈ ગયો. અને શિક્ષકો દ્વારા કોઈ પણ પ્રતિબંધ આપવામાં આવ્યું છે? શિક્ષકો દ્વારા કે કોઈ તમને મંતવ્ય આપવામાં આવ્યું છે? હા, આપવામાં આવ્યું છે. શું લાગ્યું ત્યારબાદ? ત્યારબાદ એમ લાગ્યું કે રમવાનું હવે બંધ કરી દીધું. જે જ્યારે બાળકો પબજી ગેમ રમતા હોય છે અને ત્યારે મોબાઈલ પણ આવતો, કોઈનો કોલ આવતો હોય છે ત્યારે તેઓ સ્વભાવ ચડિયાતો થઈ જોવા મળતો હતો, ત્યારે આપણે બીજા વિદ્યાર્થીઓ પાસે પણ તેઓના મંતવ્ય જાણીશું કે તેઓના સ્વભાવમાં કેવો ફેરફાર હતો અને તેઓ શા માટે તેઓએ પબજી ગેમ રમવાનું છોડ્યું છે. શું નામ છે? પબજી ગેમ રમતા? શા માટે પબજી ગેમ રમતા? અને હાલ હવે તમે પબજી ગેમ રમવાનું છોડ્યું? પહેલા કરતા અને અત્યારે શું ફરક જોવા મળે? પબજી ગેમને લઈને બાળકોને રાત્રે નિંદરો પણ નથી આવી રહી અને તેઓને ઘરકામમાં રુચિ પણ નથી લાગી રહી. ત્યારે આપણે અહીંયા શાળાના શિક્ષકો પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેઓની સાથે પણ આપણે તેઓના મંતવ્ય જાણીશું.
શું નામ છે? ચક્રધારી જ્યોતિબેન. જી. શ્રી સ્વામિનારાયણ વિશ્વવિદ્યાપીઠ કડોદરા. જી. હાલ અત્યારે પબજી ગેમો ખૂબ રમી રહ્યા છે, તો શું કહેવા માંગો છો? આજકાલ જોવા જાય તો દરેક વિદ્યાર્થીઓના મોઢે આ જ ગેમનું નામ સાંભળવા મળે છે કે ભાઈ પબજી ગેમ. જે કોઈ પણ બાળકને જોઈએ તો એ લોકો પબજી ગેમમાં ડૂબેલા જોવા મળે છે. અને આજકાલ તો એ મુદ્દો એટલો ફેમસ થઈ ગયો છે કે અમારા 11માના એક્ઝામ પેપરમાં પણ બાળકોને જાગૃત કરવા માટે અમારી સંસ્થા તરફથી જે પેપર નીકળે એમાં પણ આ પબજી મુદ્દો મૂકવામાં આવ્યો હતો. જી. જ્યારે હાલ અત્યારે કમિશનર, સુરત કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, શું કહી શકો? જે જાહેરનામું બહાર પાડ્યું છે તે ખરેખર ખૂબ જ યોગ્ય છે, કેમ કે આ જે ગેમ છે એનાથી, આ ગેમ એક આક્રમક ગેમ છે અને એનાથી બાળકોમાં આક્રમકતા વિકસે છે, એ લોકોની એકાગ્રતાનો ભંગ થાય છે, એટલે એ લોકોને ઘણું બધું પોતાના અભ્યાસમાં પણ નુકસાન થાય છે. એ લોકોને મતલબ કે કોઈ પણ કામ સોંપો, એ ગેમ રમતા હોય ને કોઈ પણ કામ સોંપો તો એમાં પણ એ લોકોનું ધ્યાન રહેતું નથી, તો જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે તે ખરેખર યોગ્ય છે. બાળકોમાં કયા કયા પ્રકારના નુકસાનો જોવા મળ્યા હતા? જેમ કે મેં તમને કીધું તેમ એ લોકોમાં આક્રમકતા વિકસે, એ લોકોને માનસિક બીમારી જોવા મળે, આંખોને નુકસાન થાય, ઊંઘ પણ નથી આવતી અને સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે, એવા લક્ષણો જોવા મળે છે. જી. જ્યારે જાહેરનામું બહાર પાડ્યું છે તો શું આંગેના ખરેખર ફાયદાઓ જોવા મળશે? હા, ખરેખર જોવા મળશે. એ લોકો જે સમય પોતાની ગેમ પાછળ આપે છે તે હવે એ લોકોનું માઇન્ડ થોડું ફ્રેશ રહેશે, તો એ સમય લોકો અભ્યાસ પાછળ આપશે તો ખરેખર એ પરિણામમાં પણ સુધારો આવશે. બાળકોની પરીક્ષાઓ નજીક પણ છે, ત્યારે બાળકો ગેમ રમવાનું પણ જો ખરેખર છોડશે તો તેઓના પોતાના વિકાસ અર્થે, અભ્યાસ અર્થે પ્રગતિ કરશે. મકવાણા સુવર્ણ.